પછી લોકોને શરમ આવી કે આ છોકરાઓ માર્ગ ખુલ્લું કરવા માટે સ્કૂલમાંથી રજા પડી ગઈ છે ઘરે જલ્દી પહોંચવાનું છે ભૂખ લાગી છે તે છતાં પણ એ બધા કામ પડતા મૂકી કરી અને એક મહત્વનું કામ કરી રહ્યા છે તો એમને ટેકો આપવો આપણી પણ ફરજ છે એટલે ઘણા લોકો પછી ગાડીઓમાંથી નીચે ઉતરે છે અરે ઘણા લોકો લારીવાળા છે એ પણ વિચારે છે ચલો આપણે પણ ટેકો આપીએ ઘણા ઘણા કામો છે ને ઘણા લોકો સાથ આપે ને તો કામ થાય તું એકલો હોઈશ તો થાકી જઈશ છે ને ગીતમાં હા તું એકલો હોઈશ તો થાકી જઈશ સમાજના કેટલા કામો કરવા હોય રાષ્ટ્રના કેટલા કામો કરવા હોય તો ઘણાનો સાથ જોઈતો હોય છે ક્યારે કોઈ દિવસ માણસે એવું વિચારવું ન જોઈએ કે મારી પાસે પૈસા ગણા છે એટલે કોઈની સાથની જરૂર નથી પણ સાથની જરૂર પડશે પૈસા ગમે તેટલા હોય અવજાદીપથી તું કા ન હોય પણ સાથ વગર તું આગળ વધી શકવાનો નથી હટી ગયો કામ કોણે પેલું શરૂ કર્યું હા આ કામ પેલું કોને શરૂ કરવા જેવું હતું હા એ લોકો કહે છે ને અમે મોટા માણસ છીએ અમે સમાજના અગ્રેસર રહેલા છીએ અમે ફલાણી સંસ્થામાં કામ કરી રહ્યા છીએ એ વાતો કરનારા લોકોને પોતાની કારમાંથી નીચે ઉતરી કરી અને પેલું એમને આ કામ કરવા જવું હતું તે છતાં પણ આ એક નાનો બચ્ચો કદાચ ભૂખ્યો હશે સ્કૂલમાંથી રજા પડી છે એને જલ્દી જલ્દી ઘરે પહોંચવાની ઉતાવળ પણ હશે તે છતાં પણ શું કર્યું કર્તવ્ય અડા કર્યું પછી એ ફિલ્મમાં વાત આવે છે કે બધા માણસો પેલા એ છોકરાને ઘેરાઈ વળ્યા જ શા માટે આ કામ જ્યારે થયું અને થર જ્યારે માર્ગ પરથી હટી ગયો ત્યારે છોકરાની આંખમાં આંસુ આવી ગયા શા માટે આંસુ આવે સુખામાં આંસુ આવ્યા એને મનમાં થયું કે મારાથી એક કામ સારું થઈ ગયું મેં શરૂઆત કરી તો મારા સાથીઓએ મને ટેકો આપ્યો અને પછી અનેક લોકોએ ટેકો આપ્યો પણ બધા માણસો એને ઘેરાઈ એને ઘેરી અને એની પીઠ થાબડવા લાગ્યા કે બચ્ચા જે કામ અમને કરવાનું હતું તે કામ તે કર્યું તો પચીસમાં બોલમાં પોષ્ય પોષણની વાત આવે છે એમાં એ વાત કરે છે કે ગ્રહસ્થ છે એને મેઢીભૂત કયા છે મેઢી ભૂત શાસ્ત્રનો આ શબ્દ છે શાસ્ત્રીય શબ્દ છે મેઢી એટલે બહેનો મેઢી મેઢીભૂત ગ્રહસ્થોને કયા છે મેઢી એટલે સાવ સાદી ભાષામાં કહું તો ગાડું હોય ને ગાડું એમાં એક ધરી જેવું હોય એ આખા વિલનો આધાર શેના પર હોય એ દરી પર હોય પૂરો વ્હીલ એ દરી પર ચાલતો હોય દરી પર ટકેલો હોય તો ગ્રહસ્થોને શાસ્ત્રોમાં મેઢીભૂત કયા છે કે ગ્રહસ્થો લોકો માટે ગ્રહસ્થો સમાજ માટે ગ્રહસ્થો રાષ્ટ્ર માટે મેઢીભૂત રહેલા છે એટલે એના આધારે ઘણું ચક્ર ચાલે છે ઘણું ચક્ર ચાલે છે તમે દીક્ષા લેવાના નથી સાચી વાત કે ખોટી વાત સાચી વાત કે ખોટી વાત બરાબર રાઈટ તમે દીક્ષા ન લઈ શકો તો મોટામાં મોટી જવાબદારી તમારા પર છે ગ્રહસ્થ છો સદગ્રહસ્થ છો અને તમારા ઘરથી ઘણું ઘણું ઘણા ઘણા લોકોને મળી રહ્યું છે અત્યારે જેટલી જેટલી સંસ્થાઓ રહેલી છે તમારી આર્થિક સ્થિતિ સારી રહેલી હોય તો દરેક સંસ્થાવાળાને ઈચ્છા થાય કે ન થાય કે ચાલો આ ચેઠ પાસે કાંઈક લઈ આવીએ ફંડફાળા તો આજે અનેક એવા ગ્રહસ્થો રહેલા છે ખરેખર મેઢીભૂત રહેલા છે અનેક લોકોને સહયોગ આપી રહ્યા છે પોષ્ય પોષણ ગ્રહસ્થે પહેલાં ઘરની સંભાળ રાખવાની મારા ઘરમાં બાળકો છે મારા ઘરમાં બાલિકાઓ છે એમની એમના માટે મારી કાંઈક જવાબદારી છે નાના હોય બાળક અને બાલિકાઓ ત્યારે એક જવાબદારી છે પછી મોટા થયા પછી સ્કૂલે ગયા ગૃહસ્થની જવાબદારી સંતાનો મોટા થાય એટલે વધે અને તેમાં આજના જમાનામાં તમને બધાને કેટલો ખ્યાલ રાખવો પડે તમારા જુવાન છોકરા થાય તમારી જુવાન છોકરીઓ થાય કેટલી જવાબદારી વધે તમારી કેટલી સંભાળ રાખવી પડે આજના ગંદા વાતાવરણમાં તમારે ખૂબ સંભાળ રાખવી પડે ઘણી જ સંભાળ રાખવી પડે કારણ કે એ તમારો કર્તવ્ય છે તમારી ફરજ છે કે જે વ્યક્તિઓ તમારા ઘરમાં છે જેટલા મેમ્બર છે એની સંભાળ રાખવી અગર ગ્રહસ્થ પોતાના ઘરના મેમ્બરોની સંભાળ ન રાખે તો શું થાય છોકરાઓ મોટા થાય જવાબદારી મુખ્ય વ્યક્તિ અડા ન કરે તો એ છોકરાઓ સંભવ છે કે આઉટલાઈને ચડી જઈ શકે છે ક્યારેક ક્યારેક જવાબદાર ગૃહસ્થ ઘરની સંભાળ ન રાખે તો ઘર વેર વિખેર પણ થઈ જઈ શકે છે સંતાનોના જીવન પણ બગડી શકે છે અને આપની સામે તો દાખલા હશે હજારો છે જ ને કે જે જે ગ્રહસ્થે પોતાની જવાબદારી અડા નથી કરી એ ગ્રહસ્થના ઘરમાં ગડબડો 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 ચાલુ જ ચાલુ જ ચાલુ જ પડી હોય એટલે તમે પણ આમ જોવા જઈએ ને તો તપસ્વી છો બધા ભલે એકાશના આઈમ બિલ કદા કદાચ બધા ન કરી શકતા હો તે છતાં પણ તમે ઘણી જવાબદારી સંભાળી રહ્યા છો એક સરસ મજાની વાત છે કે બ્રહ્માજીને પોતાના ખર્ચે દેવોને ભોજન કરાવવાની ઈચ્છા થઈ મોટા પાયે બધા દેવોને આમંત્રણ આપ્યા દેવોને હો બધા દેવોને આમંત્રણ આપ્યા હજારો હજારો દેવો બ્રહ્માજીના ભોજનમાં આવી રહ્યા છે પણ ખબર નહીં એ બ્રહ્માજીએ શું ગોઠવણ કરી હતી જેમ ઘણી સભાઓમાં જામરની ગોઠવણી હોય ને જામર જામર શું કહેવાય મોબાઈલ તમારા ઠપ થઈ જાય હા બરાબર ને એ રીતે બ્રહ્માજીએ ભગવાન જાણે શું ગોઠવણ કરી હશે કે જ્યારે જમવા માટે મુખ્ય મંડપમાં આવ્યા ત્યારે બધાના હાથ જકડાઈ ગયા ઓહ સંધિવા થઈ ગયો ના આમ કરી શકે ના આમ કરી શકે ને એકદમ કંઈ ચમત્કાર કર્યું બ્રહ્માજીએ ભોજન પીરસાયું ભોજન સરસ હતું બ્રહ્માજીના ભોજનમાં તો કંઈ ખામી હોય નહીં બહુ સરસ ભોજન પણ બધાની આંગળીઓ બાંગળીઓ સંધિવા લાગુ પડી ગયો હતો આમ ન થાય આમ ન થાય કાંઈ ન થાય કોઈ વસ્તુ પકડાય નહીં દેવો બધા ગોઠવાઈ ગયા છે ભોજન પીરસાઈ ગયું છે બ્રહ્માજીને પૂછે છે કે આ તમે કર્યું શું બીજે ક્યાંય સંધિવા નહીં ને ખાલી હાથમાં સંધિવા કાંઈક તમે ચમત્કાર કરો અને અમારા હાથ હાલતા થઈ જાય મૂવમેન્ટ શરૂ થઈ જાય બ્રહ્માજી કહે અહીંયા અમે ગોઠવણ કરી છે મંડપમાં જ્યાં સુધી તમે ભોજન સમારંભમાં હશો ત્યાં સુધી તમારા હાથનો મૂવમેન્ટ નહીં થાય હવે તમે તમારી રીતે તમારી બુદ્ધિથી ગોઠવણ કરી લો કે જમવું કેવી રીતે તો બ્રહ્માજીએ રસ્તો બતાવ્યો કે એક રસ્તો છે ભલે મૂવમેન્ટ નથી થતું પણ થોડી થોડી મદદ કરો એકબીજાને અને એકબીજા ને તમે ખવડાવો આમને સામને ભલે આમ મૂવમેન્ટ નથી થતું સરખા આંગણાનું મૂવમેન્ટ નથી થતું પ્રયાસ કરશો તો એકબીજાને ખવડાવી શકશો બરપેટ તમે ભોજન લઈ શકશો દેવતાઓને પણ વાત ઠીક લાગી બ્રહ્માજીના આઈડિયા ગમી ગયા એટલે એકબીજાને 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 ખવડાવવા લાગ્યા સહયોગ આપ્યો પેટ ભરાયા પણ દેવતાઓમાં બધા કાંઈ દેવતાઓ સરખા ન હોય હા જેમ માણસોમાં બધા માણસો સરખા ન હોય તેમ દેવતાઓ પણ સરખા ન હોય ઘણા દેવતાઓ તો બહુ ગંદા હોય બહુ ગંદા જેમ આપણે ત્યાં ટાંટીઆ ખાઈ ચાલુ હોય ને તેમ એ લોકોમાં પણ ટાંટીયા ખાઈ ચાલુ જ હોય છે તમે એના એમ ન માનતા કે દેવતાઓ બહુ સારા છે ભલે ધૂપ ડીપ કરીએ છીએ પણ ટાંટિયા ખેંચમાં વન નંબર હા એમાં ટાંટિયા ખેંચમાં તૈયાર હોય અરે આ દેવતાઓ તો ઘણા પરાક્રમ કરતા હોય છે ઘણા પરાક્રમ કરતા હોય છે ભલે ને આપણે ધૂપડીપ કરીએ ભલે ને આપણે નૈવત ચડાવીએ પણ પરાક્રમી બહુ અરે ક્યારેક ક્યારેક તો એક દેવની દેવીની ઉઠાંતરી કરી જાય જે જેમ અહીંયા અપહરણ થાય છે તેમ ત્યાં પણ અપહરણની પ્રવૃત્તિ ચાલુ જ છે એ આવું તો બધે ઠેકાણે રહેવાનું જ છે ભાઈ જ્યાં સુધી આપણે મોક્ષમાં નહીં જઈએ ને ત્યાં સુધી પરાક્રમો તો બધે ઠેકાણે ચાલુ જ પડ્યા છે હા એમની કક્ષાઓ છે દેવતાઓની એ એકદમ ઊંચી કક્ષા સર કરી જાય પછી આ બધી હલચલની પ્રવૃત્તિઓથી દૂર થઈ જાય ત્યાં સુધી બધે ચાલુ જ છે એટલે અફસોસ ન કરજો લલિતભાઈ કે અમારા ગામમાં આવું છે ને તમારા ગામમાં આવું છે જરા એને કરવાનું આનંદ લૂંટવાનું જ્યારે માણસો લડે ત્યારે હા ઓને ટેકો આપવાનો ઓને ટેકો આપવાનો આપણું શું જાય છે હા ઓને એમ લાગે કે લલિતભાઈ મારા પક્ષમાં છે ઓને એમ લાગે કે હરકદનભાઈ મારા પક્ષમાં છે આપણને તો શું કરવાનું મજા લૂંટવાની આમ તો લડાલડી ચાલુ જ પડી હશે ઠીક છે પણ એ દેવતાઓમાં એક વર્ગ એવો હતો કે એકબીજાને જમાડવાની કોશિશ ન કરી એકબીજાને જમાડવાની કોશિશ ન કરી એટલે બ્રહ્માજી બધા દેવતાઓને કહે છે અરસ પરસ એકબીજાને સહયોગ આપે એને કહેવાય દેવ અને અરસ પરસ એકબીજાને જે સહયોગ ના આપે એને કહેવાય રાક્ષસ ભેદ પડી ગયા સહયોગ આપે તે દેવ સહયોગ ના આપે તે રાક્ષસ તો આ જન્મ અને ગ્રહસ્થ જીવન આપ સૌને મળ્યો છે એમાં એકબીજાને સહયોગ આપવાનો છે હું લેનિનની એક વાત કરી અને વાત પૂરી કરીશ રશિયામાં મહાક્રાંતિકારી નેતા થઈ ગયા લેનિન એમના પર ગંભીર હુમલો થયો અને ગંભીર હુમલો થયા પછી એ લેનિનને ટ્રીટમેન્ટ કરવાની જરૂર પડી ત્યારે એમના જે ફેમેલી ડોક્ટર હતા એ લેનિનને કીધું કે તમારે આરામ કરવો પડશે ડોક્ટરની સારવાર પૂરી થઈ ત્યાં કેટલાક માણસો લેનિન પાસે આવ્યા અને સમાચાર આપ્યા કે આપણા દેશની રેલવેની જે મુખ્ય લાઈન કહેવાય એ મુખ્ય લાઈને ભયંકરમાં ભયંકર નુકસાની થઈ છે તો લેનિન પૂછે છે માણસોને કે આપણા દેશની મુખ્ય રેલવે લાઈનને નુકસાની થઈ છે તો એમાં કોને કોને સહન કરવું પડે જ્યાં સુધી આ રેલવેની મરામત ન થાય લાઇનની મરામત ન થાય ત્યાં સુધી કેટલાને સહન કરવું પડશે તો લોકો કહે છે કે પ્રજાને ભારેમાં ભારે વેઠવું પડશે અને એની નુકસાની આપણા રાજ્યને ભારેમાં ભારે થાય તેમ છે લેનિનને લોકો કહે છે તાબડતોબ યુદ્ધના ધોરણે આ રેલવે ની મરામત થવી જોઈએ તો લેનિન એ વાત કરનારા માણસોને પૂછે છે કે યુદ્ધના ધોરણે આપણે રેલવે લાઈનની મરામત કરીએ તો એના માટે તમારો શું અભિપ્રાય છે તો એ લોકો કહે છે લેનિનને કે આપણે આ રેલવે લાઇનની મરામત માટે કેવલ માણસોને કામ સોંપીશું મજૂરોને કામ સોંપીશું તો આ મજૂરોથી કામ તાત્કાલિક થાય તેમ નથી મજૂરે મજૂરો છે તો શું કરવું તો લેનિનને લેનિનના માણસો કહે છે કે દેશ પ્રેમી લોકો જો આ રેલવે લાઈન ની મરામત માં સહયોગ આપે તો સારું થાય તો લેનિન કહે છે દેશ પ્રેમીઓને ક્યાં થી કાઢવા તો એ ભાઈઓ કહે છે દેશ પ્રેમી લોકો રેલા છે હાકલ કરી દે જોઈએ તો લેનિન કહે કરો આકલ કેવલ મજૂરો પ્રમાણે કામ કરશે અને પ્રજાજનો માટે નુકસાની તો હાકલ કરી અને દેશ પ્રેમી લોકો હજારોની સંખ્યામાં ઉમટી પડ્યા અને રેલવે લાઈન ની મરામત એ લોકોએ ચાલુ કરી કોઈ મજૂર ન હતા એ દેશના જ માણસો હતા જે દેશ પર પ્રેમ રાખતા હતા એ લોકો ભેગા થઈ કરી અને રેલવે લાઈનની મરામત શરૂ કરી ત્યારે એ લોકોને જોવા માટે પ્રજા ઉમટી પડી કે ચાલો દેશ પ્રેમીઓના દર્શન કરીએ કે એકી સાથે હજારોની સંખ્યામાં રેલવે લાઈનની મરામત કરી રહ્યા છે તો હજારોની સંખ્યામાં લોકો એમને જોવા માટે ઉમટી પડ્યા એ સમય બહુ એક નવી નવાઈ ઘણા માણસોની નજર એક બીમાર વ્યક્તિ પર પડી જે વ્યક્તિ મોટા મોટા પથ્થર પોતાના ખભા પર ઉપાડી કરી રેલવે રેલલાઇનની મરામતમાં એક સહયોગ આપી રહ્યો હતો લોકો ઓળખી ગયા તમે પણ ઓળખી ગયા હશો એ બીમાર વ્યક્તિ કોણ હતી હા લેનિન પોતે જેને ડૉક્ટરોએ આરામ કરવાનું કીધું હતું એ લેનિન પોતે રેલવેની મરામતમાં જોડાઈ ગયા છે તો ઘણા લોકો શ્રીમંત લોકો અગ્રગણ્ય લોકો લેનિન પાસે જઈ અને કહે છે કે આપ આ મરામતમાં જોડાઈ ગયા છો આપ તો બીમાર છો અને ડોક્ટરોએ આપને આરામ કરવાનું કીધું છે તો એ વખતે લેનીને માણસોને બહુ સરસ જવાબ આપ્યો કે હું લોક નેતા છું લોક નેતા પોતાના જ શરીરની પરવા કરી અને પોતાની જ પરવા કરે અને લોક નેતા કે નેતા કહેવાય નહીં જન એ તો માણસોની વચ્ચે જો એની તાકાત રહેલી હોય તો એ માણસોને સાથ સહકાર આપી કરી અને કામ કરવું જોઈએ લોક નેતા કેવલ આરામની વાતો કરે અને લોક નેતા કેવલ આરામ જ કરે એ કોઈ દિવસ પ્રજાજનોનો પ્રેમ મેળવી શકતો નથી અને એ નેતા પોતાની ફરજ ચૂકી ગયો એમ કહેવાય તો હું જન નેતા તરીકે ઓળખાવું છું તો જન નેતાને આરામ કરવો ન જોઈએ જન નેતાને શરીરની પરવા કર્યા વિના આમ જનતા વચ્ચે આવી કરી અને જનતાને સહયોગ આપવો જોઈએ આ લેનિનની વાત સાંભળી કરી અને લોકો તાજુબ થઈ ગયા આને કહેવાય પોષ્ય પોષણ રાજા બન્યો છે તો એને કોને પોષવાના છે પ્રજાજનોને અગર નેતાઓ જો એસા આરામ કરતા હોય આપણે કોઈ નેતાઓની ટીકા કરવા માગતા નથી પણ જે નેતાઓ કેવલ એસા આરામ કરતા હોય એ લોક નેતા વ્યવહારની દ્રષ્ટિએ કહેવાય બાકી માણસના માણસમાં એની જે છાપ ઉપસવી જોઈએ એ છાપ ઉપસતી નથી આજે પણ એવા ઘણા ઘણા નેતાઓ રહેલા છે માણસોમાં ભળી જાય નાના નાના માણસોની સાથે ભળી જાય એ એનો મોભો છોડી દે આવા નેતાઓ છે ને પોષ્ય પોષણમાં ખરેખર પહેલાં નંબરે રહેલા હોય છે તો આજનો જે બોલ છે પચીસમો પોષ્ય પોષણની જે વાત છે એની આપણે કેટલીક ચર્ચા કરી બાકી અવસરે